नमस्कार तालीमार्थी मित्रों, औद्योगिक तालीम संस्था राजकोट थी हूँ आशीष गोरवाड़िया, इंस्ट्रक्टर एम्प्लॉयबिलिटी स्किल्स। आजना सेशन में आप सबनु हार्दिक स्वागत करू छू। मित्रों, आप लोग सीखी रहा छे सेमेस्टर 2 में टॉपिक 5। टॉपिक नु टाइटल छे एंटरप्रेन्योरशिप स्किल्स। आ टॉपिक में चैप्टर नंबर 24, चैप्टर 24 नु टाइटल छे इंस्टिट्यूट सपोर्ट फॉर एंटरप्रेन्योर्स। तो अहीं अलग अलग प्रकार की संस्थाओं के जो उद्योग साहसिक माटे मददरूप थाई छे एवी संस्थाओं विषय की माहिती आपणे मेळवी रह्या छीए। पार्ट 1 में दरेक संस्थाओं उद्योग साहसिक ने कया प्रकार की मदद करे छे एना विषय की बात आपणे करी। हवे पार्ट 2 में आपणे ए जोवा मांगीए छे के सेंट्रल गवर्नमेंट एटले के केन्द्र सरकार द्वारा अलग अलग प्रकार की संस्थाओं स्थापवामां आवेली छे जे संस्थाओं उद्योग साहसिक माटे मददरूप थाई छे। तो आ पार्ट में आपणे जोशुं के कई संस्थाओं एवी छे के जे केन्द्र सरकार द्वारा चलावामां आवे छे अने ए उद्योग साहसिक ने कया कया प्रकार की मदद करे छे। आवो मित्रों शुरू करिए केन्द्र सरकार द्वारा चलावामां आवती संस्थाओं विषय की माहिती। तो उद्योग साहसिक ने व्यवसायिक के नाणाकीय बाबते सहाय की जरूरत हो धंधा ने लगत मार्गदर्शन जरूरी हो तो आ मार्गदर्शन पूरी पाड़ती केन्द्र सरकार की विविध संस्थाओं कई कई है। एम सौथी पहली संस्था जो आप बात करिए तो ये स्मोल इंडस्ट्रीअल डेवलपमेंट एजेंसी। स्मोल इंडस्ट्रीअल डेवलपमेंट एजेंसी, मित्रों नाम खास याद रखे, तमने फूल फॉर्म पूछी शक SIDA फूल फॉर्म शू थ MCQ में तमने पूछी शक। तो नाम याद रखो स्मोल इंडस्ट्रीअल डेवलपमेंट एजेंसी। स्मोल इंडस्ट्रीअल डेवलपमेंट एजेंसी राज्य सरकारों ने प्रोत्साहित करवा माटेनी एजेंसी छे। એટલે આ સંસ્થા કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ એનું કામ શું છે તો કે રાજ્ય સરકારોને ઉદ્યોગના ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહિત કરવાનું કામ કરવામાં આવે છે। તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, જેને ટૂંકમાં કહેવાય SSI, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે સિંગલ વિન્ડો સર્વિસ પૂરી પાડે છે। સિંગલ વિન્ડો સર્વિસ મતલબ એક જ જગ્યાએથી એને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે જે કંઈ પણ પ્રકારની સુવિધાઓ જોતી હોય એ બધી સુવિધાઓ એક જ જગ્યાએથી મળી રહે એને સિંગલ વિન્ડો સર્વિસ કહેવાય। MSME એકમોને પ્લાન્ટ અને મશીનરી માટે 2 લાખ કરતાં વધારે રકમનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય ત્યારે ઉદ્યોગને તે લોન આપીને મદદ કરે છે। જ્યારે કોઈ પણ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ છે એને પ્લાન્ટ કે મશીનરી માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને 2 લાખ રૂપિયા કરતાં વધારાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આ SIDA દ્વારા લોન આપીને એ મદદરૂપ થાય છે। SIDA મુખ્ય કાર્યો જો આપણે જોઈએ તો સૌથી પહેલું કાર્ય છે નવા ઉદ્યોગો માટે પાવર કનેક્શન મેળવી આપવાનું કામ આ SIDA કરે છે। ઉપરાંત બેંક કે અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લોન આપવામાં મદદ કરવાનું કામ SIDA કરે છે। ઉદ્યોગોને પ્રદૂષણ માટેનું NOC મતલબ થાય નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ। જો કોઈ ઉદ્યોગ છે એ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કંઈ પણ પ્રકારનું પ્રદૂષણ ઉદ્ભવતું હોય તો એ પ્રદૂષણ માટે સરકાર પાસેથી NOC મેળવવું પડે, તો આ NOC મેળવવા માટે પણ મદદરૂપ થાય છે SIDA। માંદા એકમોના કિસ્સામાં તે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી મધ્યસ્થી કરીને વન ટાઈમ સેટલમેન્ટ કરાવી આપે છે। એટલે કોઈ એકમ છે, માંદું એકમ મતલબ કે એ ખોટ કરતું એકમ છે, તો આવા ખોટ કરતા એકમને ફરીથી બેઠું કરવા માટે એની ઉપર લોનનું બર્ડન હોય તો સિંગલ ટાઈમ સેટલમેન્ટ કરીને એની લોન ભરપાઈ કરાવી આપવા માટેનું કામ કરવા માટે મધ્યસ્થી કરે છે। આ ઉપરાંત જો એને વધારાની નાણાકીય સહાયની જરૂરિયાત હોય તો એ નાણાકીય સહાય અપાવડાવવાનું કામ પણ SIDA દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત તે સૂચિત પ્લાન્ટ અને મશીનરી માટેના રોકાણકાર માટે એસ્કોર્ટ એટલે કે રક્ષક તરીકેની સુવિધા પૂરી પાડે છે। મતલબ કે કોઈ કંપની દ્વારા પ્લાન્ટ મશીનરીમાં રોકાણ કર્યું હોય અને એ કંપની ફડચામાં જાય તો આવા સંજોગોમાં એ જે ફડચામાં જતી કંપની છે એને કારણે બેંકને નુકસાન ન થવું જોઈએ, તો એ બેંકના રક્ષક તરીકે, રોકાણકારના રક્ષક તરીકેનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ બીજી સંસ્થા છે SISI। SISI જેનું ફૂલ ફોર્મ થાય છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ। રાષ્ટ્રીય કક્ષાએ લઘુ ઉદ્યોગોના વિકાસ માટે વિકાસ કમિશનર દ્વારા સમગ્ર ભારતમાં લઘુ ઉદ્યોગ સેવા સંસ્થા એટલે કે SISIની સ્થાપના કરવામાં આવી છે। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હયાત અને સંભવિત ઉદ્યોગ સાહસિકોને ટેકનિકલ કન્સલ્ટન્સી અને તાલીમ પૂરી પાડે છે।
કોઈ ઉદ્યોગ સાહસિક બનવા માંગે છે પણ એને ટેકનિકલ નોલેજ નથી તો ટેકનિકલ કન્સલ્ટન્સી પૂરી પાડશે, અથવા તો એને તાલીમની જરૂરિયાત હોય તો ઉદ્યોગ સાહસિકને ટેકનિકલ તાલીમ આપવાનું કામ પણ SISI દ્વારા કરવામાં આવે છે. SISIના મુખ્ય કાર્યો જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે મધ્યસ્થીનું કામ કરવા માટે આ SISIની સ્થાપના કરેલી છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જે અલગ અલગ પ્રકારની યોજનાઓ તૈયાર કરવામાં આવે ઉદ્યોગોના વિકાસ માટેની, આ યોજનાઓમાં મધ્યસ્થી કરીને ઉમેદવારોને જે ઉદ્યોગ સાહસિક બનવા માગતા હોય એ લોકો સુધી આ યોજનાઓના લાભ પહોંચાડવાનું કામ SISI દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત લઘુ ઉદ્યોગોને પરવડી શકે તેવી ટેકનિકલ સર્વિસ પૂરી પાડે છે. લઘુ ઉદ્યોગો માટે એકદમ વ્યાજબી કિંમતે ટેકનિકલ સેવાઓ પૂરી પાડવાનું કામ આ સંસ્થા કરે છે. ઉપરાંત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા સેમિનારનું આયોજન કરે છે. એન્ટરપ્રિનોરશિપનું ડેવલપમેન્ટ કરવા માટે અલગ અલગ પ્રકારના સેમિનાર કે પ્રોગ્રામ કે અલગ અલગ પ્રકારના ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરીને ઉમેદવારોને તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને વધુ ને વધુ ઉમેદવારો ઉદ્યોગ સાહસિક બની શકે. આ ઉપરાંત ઉદ્યોગોને ટ્રેડ અને માર્કેટ સંબંધી માહિતી પૂરી પાડવાનું કામ, કોઈપણ ઉદ્યોગ છે એને પોતાના ટ્રેડને લગતી કે માર્કેટને લગતી માહિતીની જરૂરિયાત હોય તો એ માહિતી પૂરી પાડવાનું કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા અને રાજ્ય કક્ષાના ઔદ્યોગિક સર્વે કરવા, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ ઉદ્યોગોમાં શું વિકાસ થઈ રહ્યો છે, ઉદ્યોગોને કયા પ્રકારની મુસીબતો આવી રહી છે, એ મુસીબતોનું શું નિરાકરણ લાવી શકાય, આના માટે જ્યારે જ્યારે સર્વે કરવાની જરૂરિયાત હોય તો આ સંસ્થા દ્વારા એ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સર્વે પણ કરવામાં આવે છે. ત્યારબાદ ઉદ્યોગોને માર્કેટ, પેદાશ, ટેસ્ટિંગ વગેરે માટેની માહિતી પૂરી પાડવામાં આવે છે. કોઈ ઉદ્યોગ છે એ પોતાના માર્કેટનું ટેસ્ટિંગ કરવા માગતો હોય, અથવા તો કોઈ ઉદ્યોગ છે એ પોતે જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ બરોબર ચાલશે કે નહીં એનું ટેસ્ટિંગ કરવા માગતો હોય, તો એના ટેસ્ટિંગને લગતી માહિતી પણ આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. ઉદ્યોગોને વહીવટી, સંચાલકીય અને વેચાણને સંબંધી કોઈ પણ પ્રકારની તાલીમની જરૂરિયાત હોય, કોઈ ઉદ્યોગ સાહસિક છે પણ એને સંચાલનને લગતા કઈ પ્રશ્નો છે, અથવા તો વહીવટને લગતા કોઈ પ્રશ્નો છે, અથવા તો વેચાણને લગતી કોઈ તાલીમની જરૂરિયાત હોય, તો એ તાલીમ પૂરી પાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની સંસ્થા છે NSIC. NSICનું ફૂલફોર્મ થાય છે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન આ નિગમની સ્થાપના કંપની ધારા હેઠળ સરકારી કંપની સ્વરૂપે 1955માં દિલ્હી ખાતે કરવામાં આવેલી. મિત્રો ખાસ યાદ રાખજો, આ કંપની સ્વરૂપે આની સ્થાપના કરવામાં આવેલી છે 1955માં. અને સ્થાપના ક્યાં કરવામાં આવેલી, તો દિલ્હી ખાતે આ 1955માં સ્થાપના કરેલી છે. સરકારી કંપનીના સ્વરૂપમાં સ્થાપના કરવામાં આવી છે. હાલમાં તે ભારત સરકારના MSME મંત્રાલય હેઠળ કાર્યરત છે. NSIC જે અત્યારે આ સંસ્થા છે એ MSME મંત્રાલય એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટેનું જે મંત્રાલય છે એની અંડરમાં આ સંસ્થા કામ કરે છે. NSIC ના મુખ્ય કાર્યો જોઈએ તો MSME એકમોને હાયર પરચેઝ એટલે ભાડે ખરીદ પદ્ધતિના ધોરણે સ્વદેશી અને આયાતી યંત્રો અને રો મટીરિયલ પૂરું પાડવું. કોઈ નાનો ઉદ્યોગ છે એને વિદેશથી કોઈ યંત્રો છે એ ખરીદવાના થતા હોય તો વિદેશથી યંત્રો ખરીદવા માટે પણ એ મદદરૂપ થાય છે, અથવા તો સ્વદેશમાંથી કોઈ પણ યંત્રો કે રો મટીરિયલ ખરીદવાનું થતું હોય તો એના માટે પણ એ સંસ્થા મદદરૂપ થાય છે. આ ઉપરાંત MSME પેદાશનું માર્કેટિંગ અને વેચાણ કરવા માટે પણ આ સંસ્થા છે એ મદદરૂપ થાય છે. કોઈ નાના પાયાનો ઉદ્યોગકાર છે એને વસ્તુનું ઉત્પાદન કર્યું પણ હવે એને વેચાણ કરતા નથી આવડતું, અથવા તો એનું માર્કેટિંગ કરવાની ખબર નથી પડતી, તો આ સંસ્થા એને મદદરૂપ થશે. આ ઉપરાંત MSME એકમોને સિંગલ વિન્ડો વ્યવસ્થા હેઠળ નિકાસ માટેની વ્યવસ્થા કરી આપે છે. મતલબ કે કોઈ નાના પાયાનો ઉદ્યોગ છે એણે જે વસ્તુનું ઉત્પાદન કર્યું હવે એ વસ્તુ વિદેશમાં એને નિકાસ કરવી છે, તો નિકાસ કરવા માટે સિંગલ વિન્ડો એટલે કે એક જ જગ્યાએથી નિકાસ માટેના દરેક પ્રકારના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપી અને નિકાસ કરી આપવા સુધીનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત MSME એકમ માટે યંત્રો, સાધનો અને ઓજારો વિકસાવે છે. આ યંત્રો, સાધનો કે ઓજારોની જ્યારે જ્યારે કોઈ
ઉદ્યોગને જરૂર પડે ત્યારે એને એ પૂરા પાડવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખરીદીમાં સપ્લાયર તરીકે જોડાવા માંગતા લઘુ ઉદ્યોગોની નોંધણી પણ કરી આપે છે. લઘુ ઉદ્યોગ દ્વારા જે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તે વસ્તુ સરકારને જરૂર હોય તો સરકાર વતી એ ખરીદી કરવા માટે ઉદ્યોગ અને સરકારની વચ્ચેની મધ્યસ્થી કરીને આ સપ્લાયર તરીકે જોડાવી આપવાનું કામ આ સંસ્થા દ્વારા કરી આપવામાં આવે છે. એમએસએમઈ એકમો માટે જરૂરી ટ્રેનિંગ પૂરી પાડવાનું કામ. નાના પાયાના ઉદ્યોગો છે એને કોઈ ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ હોય, એમાં ઉદ્યોગ સાહસિકને ટેકનિકલ ટ્રેનિંગ જોઈતી હોય કે મેનેજમેન્ટને લગતી કોઈ ટ્રેનિંગની જરૂરિયાત હોય તો એ ટ્રેનિંગ પૂરી પાડવાનું કામ પણ એનએસઆઈસી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત એમએસએમઈ એકમોને વસ્તુના વેચાણ માટે ખરીદનાર વેચનારની ગોઠવણી કરી આપે છે. વસ્તુનું ઉત્પાદન જે થયું એનું વેચાણ કેવી રીતે કરવું તો ખરીદનાર અને વેચનારની વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવી અને વસ્તુનું વેચાણ કરાવી આપવા માટે મદદરૂપ થાય છે. આ ઉપરાંત રો મટીરિયલ ખરીદવા માટે, માર્કેટિંગની પ્રવૃત્તિઓ માટે કંઈ ટૂંકા ગાળાની લોનની જરૂરિયાત હોય તો એ લોન પૂરી પાડવાનું કામ પણ એનએસઆઈસી દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની એક સંસ્થા છે SIDO, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મિત્રો, ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવાનું છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, SIDO. લઘુ ઉદ્યોગોના વિકાસ માટે આ SSI નામની જે સંસ્થા હતી એ અને ઓક્ઝિલરી એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ARI નામની સંસ્થા છે એના તાબા હેઠળ આ સંસ્થા કામ કરે છે. તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની પોલિસી ઘડતર માટે, એના સંકલન માટે, આ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની અભિવૃદ્ધિ અને વિકાસ થાય એના માટે મદદરૂપ થતી આ સર્વોચ્ચ સંસ્થા છે. SIDOના જો કાર્ય આપણે જોઈએ તો સૌથી પહેલું કાર્ય છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે પોલિસી અને કાર્યક્રમનું ઘડતર કરવું. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ કેવી રીતે થાય એના માટેની અલગ અલગ પોલિસી એટલે કે નીતિ વિષયક રચનાઓ કરવાનું કામ આ SIDO કરે છે. આ ઉપરાંત રાજ્ય સરકારની અલગ અલગ પ્રકારની યોજનાઓ છે કે જે યોજનાઓ નાના પાયાના ઉદ્યોગો માટે મદદરૂપ થવાની હોય આવી યોજનાઓનું સંકલન કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કેન્દ્રના મંત્રાલયો, પ્લાનિંગ કમિશન, રાજ્ય સરકાર, નાણાકીય સંસ્થાઓ વચ્ચેના સંકલનની કામગીરી કરે છે, જેથી કરીને સરકાર દ્વારા જે યોજનાઓ પૂરી પાડવામાં આવે, યોજનાઓ શરૂ કરવામાં આવી હોય એ યોજનાઓમાં જે નાણાંની જરૂરિયાત હોય એ નાણાં પૂરા પાડી શકાય, યોજનામાં જે પ્લાનિંગની રિક્વાયરમેન્ટ હોય એ પ્લાનિંગ કમિશન દ્વારા પ્લાનિંગ યોગ્ય રીતે થઈ શકે અને એનું યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એના માટે દરેક સંસ્થાઓ વચ્ચેનું સંકલન કરવાનું કામ આ SIDO દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગોને ટેકનિકલ સેવા પૂરી પાડવાનું કામ પણ કરવામાં આવે છે. લઘુ ઉદ્યોગોની પેદાશનું માર્કેટિંગ કરવાનું, વસ્તુ બની ગયા પછી એનું માર્કેટિંગ કરવાનું હોય તો માર્કેટિંગ કરવા માટેની સુવિધા પણ SIDO દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત તે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઉત્પાદન માટે અમુક આઇટમ રિઝર્વ રાખે છે, મતલબ કે SIDO દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ 15 કે 25 આઇટમ એવી છે કે જે માત્ર સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જ ઉત્પાદન કરી શકે, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એનું ઉત્પાદન ન કરી શકે. હવે તે આઇટમ રિઝર્વ રાખવાથી શું ફાયદો થશે તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને એનું પ્રોટેક્શન મળશે, તો આવું પ્રોટેક્શન આપવા માટેનું કામ પણ SIDO કરે છે. ત્યારબાદની એક સંસ્થા છે IFCI. IFCIનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા ખાસ કાયદા હેઠળ 1948માં IFCIની રચના કરવામાં આવી હતી. આ સંસ્થા પબ્લિક લિમિટેડ કંપની તરીકે સહકારી સંસ્થાઓ વગેરેને મધ્યમ અને લાંબા ગાળાની નાણાકીય સહાય કરે છે. સંસ્થાનું સ્વરૂપ કેવું છે તો કે પબ્લિક લિમિટેડ કંપની છે, એટલે IFCI છે એ લિમિટેડ કંપની તરીકે કામ કરે છે અને કોઈપણ ઉદ્યોગોને મધ્યમ ગાળા માટે કે લાંબા ગાળા માટે લોનની જરૂરિયાત હોય તો એને નાણાકીય સહાય પૂરી પાડે છે. IFCIના મુખ્ય કાર્યો જોઈએ તો સૌથી પહેલું કાર્ય છે ઉદ્યોગોને ઇન્ડિયન અને ફોરેન કરન્સીમાં લોન આપવી. કોઈપણ ઉદ્યોગ છે એને ભારતીય નાણાંમાં લોનની જરૂરિયાત હોય તો એ ભારતીય નાણાંના સ્વરૂપમાં પણ લોન આપે છે, અથવા તો ફોરેન કરન્સીમાં, માનો કે કોઈને ડોલરની જરૂરિયાત છે તો ડોલરના સ્વરૂપમાં લોન આપવાનું કામ પણ IFCI કરે છે. આ ઉપરાંત ઉદ્યોગોને લોન પેટે તેમજ એડવાન્સ પેટે નાણાકીય સહાય કરવી,
કોઈ પણ ઉદ્યોગ છે એને લોન આપવાનું કામ અથવા તો એડવાન્સ રકમની જરૂરિયાત હોય તો એડવાન્સ રકમ આપવાનું કામ પણ આ સંસ્થા કરે છે. આ ઉપરાંત વ્યવસાયને લગતું માર્ગદર્શન આપતી ભારત સરકારની અન્ય જે મહત્વની સંસ્થાઓ છે એના વિશેની પણ માહિતી મેળવી લઈએ. એમાં સૌથી પહેલી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેનું ટૂંકું નામ છે સિડબી, એ શરૂ ક્યારે થઈ હતી? તો 2 એપ્રિલ 1990 રોજ આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. એનું શું કાર્ય છે? તો એનું કાર્ય છે લઘુ ઉદ્યોગને નાણાકીય સહાય આપવાનું કામ, પ્રોડક્ટનું માર્કેટિંગ કરવાનું કામ, આધુનિકીકરણ કરવાનું કામ અને ઉદ્યોગોના વિસ્તરણ માટે કે વૈવિધ્યકરણ માટે લોન પૂરી પાડવાનું કામ આ SIDBI એટલે કે ટૂંકમાં એને સિડબી તરીકે ઓળખવામાં આવે છે, આ સંસ્થા આ કામ કરે છે. આ ઉપરાંત બીજી એક સંસ્થા છે ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં કહેવાય છે IDBI. IDBI 1964ની અંદર આ IDBI બેંકની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાનું કામ શું છે? તો ઉદ્યોગો સ્થાપવા માટે ટર્મ લોન એટલે કે લાંબા ગાળા માટેની લોન આપવાનું કામ, આ ઉપરાંત IFCI, LIC, ICICI, UTI, કમર્શિયલ બેંક અને વાણિજ્ય બેંક જેવી બધી બેંકો છે એ બધી બેંકોનું સંકલન કરવાનું, એનું નિયમન કરવાનું અને એના ઉપર નિરીક્ષણ રાખવાનું કામ તથા ઉદ્યોગોને એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ સલાહ પૂરી પાડવાનું કામ આ બેંક દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીની સંસ્થા છે ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન, જેને ટૂંકમાં કહેવાય છે TCO, ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા MSME એકમોને ઉદ્યોગ સાહસિકોને જરૂરી સલાહ કે સૂચન પૂરું પાડવાનું કામ કરે છે. ટેકનિકલ બાબતે કોઈ પણ પ્રકારની સલાહ સૂચન જરૂરિયાત હોય તો નાના પાયાના ઉદ્યોગોના જે ઉદ્યોગ સાહસિકો છે એને સલાહ પૂરી પાડવાનું કામ આ સંસ્થા કરે છે. આ ઉપરાંત છે MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ટૂંકમાં કહેવાય છે MSME DI. નવા ઉદ્યોગ સાહસિકોને વિવિધ ક્ષેત્રોમાં પ્રોડક્ટની ઓળખ, ટેકનોલોજીની પસંદગી કરવા માટે, વસ્તુ બનાવવા માટેની પ્રક્રિયા, પ્લાન્ટ કે મશીનરીની પસંદગી માટે તેમજ વસ્તુ બની ગયા પછી એનું માર્કેટ ક્યાં છે એને લગતી કોઈ સલાહની જરૂરિયાત હોય તો એ સલાહ પૂરી પાડવાનું કામ MSME DI દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત છે અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ. અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ બોર્ડ, ઓલ ઇન્ડિયા સ્મોલ સ્કેલ ડેવલપમેન્ટ બોર્ડ, આ બોર્ડ છે એ સ્થાપવામાં આવ્યું છે 1945માં. આ બોર્ડનું કામ શું છે? ગ્રામ્ય તથા કુટીર ઉદ્યોગોની સર્વોચ્ચ સંસ્થા છે. ગ્રામ્ય ઉદ્યોગ અથવા કુટીર ઉદ્યોગ એટલે કે નાના પાયાના લઘુ ઉદ્યોગો જે છે એ ઉદ્યોગો માટેની સર્વોચ્ચ સંસ્થા છે અને લઘુ ઉદ્યોગોને લગતી નીતિઓનું ઘડતર કરવાનું પછી એ નીતિનું અમલીકરણ કરવાનું કામ પણ આ AISSB દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની એક સંસ્થા છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેને ટૂંકમાં NABARDના નામથી ઓળખવામાં આવે છે. 12 જુલાઈ 1982માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. NABARDનું મુખ્ય કાર્ય શું છે? તો કે ગ્રામ્ય તથા કુટીર ઉદ્યોગો અને સહકારી મંડળીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનું કામ આ NABARD દ્વારા કરવામાં આવે છે. કૃષિને લગતી કે કૃષિ સિવાયના જે નાના નાના ઉદ્યોગો છે એને લગતી જે નાણાકીય જરૂરિયાત છે એ જરૂરિયાત માટે સહાય પૂરી પાડવાનું કામ NABARD દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદની સંસ્થા છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, KVIC નામથી ઓળખાય છે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન 1956માં આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થાનું મૂળ કામ શું છે? ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોના વિકાસ માટેની પ્રવૃત્તિ કરે છે. ખાદી ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે આ સંસ્થા કાર્યરૂપ ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ખાદી કે ગ્રામીણ ઉદ્યોગો દ્વારા જે કંઈ પણ ઉત્પાદન કરવામાં આવ્યું છે એ ઉત્પાદન અને માર્કેટિંગને લગતી કંઈ પણ સલાહની જરૂરિયાત હોય તો એ સલાહ પૂરી પાડવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, આમ કેન્દ્ર સરકાર દ્વારા ઘણી બધી આ સંસ્થાઓની શરૂઆત કરવામાં આવેલી છે, જે સંસ્થાઓ ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ સાહસિક બન્યા પછી અથવા તો ઉદ્યોગ સાહસિક બનતા પહેલાં જે કંઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય એ સમસ્યાઓના નિરાકરણ માટે આ સંસ્થા છે મદદરૂપ થાય છે. થેન્ક યુ.